આગળ મહત્વના સમાચાર. લુધિકાના જે શાળામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું હતું ક્યાંક. તમામ મામલે હવે જે વિવાદનું મતપોડું છે તે છેડાયું છે. સરકારી શાળાના આચાર્ય છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ નોટિસ ફટકારીને સંતોષ માની લીધો છે. પોલીસે ગુનો પણ દાખલ ન કર્યો. ક્યાંક જાહેરનામાનો ચોક્કસથી અહીં ભંગ થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક માત્ર આચાર્યને નોટિસ પાઠવીને તંત્રએ સંતોષ માની લીધો. આખરે સવાલ તે થાય છે કે કોની પરવાનગીથી આ વિદ્યાર્થીઓ છે તેમને શાળામાં બોલાવવામાં આવ્યા. લોકડાઉન છે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તો આખરે આ વિદ્યાર્થીઓને કેમ શાળામાં બોલાવવામાં આવ્યા? કોરોનાનું સંક્રમણ છે. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી. મયુર જણાવશો, જે શાળામાં વિદ્યાર્થીઓ હતા, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ શાળામાં આવે છે, શું કોની પરવાનગીથી આવ્યા અને ક્યાંક તંત્રની હાલ જે કાર્યવાહી છે, માત્ર આચાર્યને નોટિસ આપીને સંતોષ માની લીધો, શું કહેશો કાર્યવાહીને લઈ? બિલકુલ કુંજ, સરકારી વિભાગ પોતાના વિભાગને બતાવવાની કામગીરી અંગે લાગી હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રૂપથી જયારે નાગરિક છે પોતાના ઘરની બહાર નીકળે છે લોકડાઉન ની અંદર, તેની સામે કોઈ કારણ ન હોય તો ચોક્કસ રીતે જિલ્લા પોલીસ અથવા તો જે તે પોલીસ વિભાગ છે તે ગુનો દાખલ કરે છે, તેની ધરપકડ કરે છે. પરંતુ આમાં સરકારી શાળાના અને તેની સાથે રહેલા શિક્ષકો છે તેની સાથે શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ. તેના બદલે તેને માત્ર ખુલાસો પૂછતી એક નોટિસ આપી છે અને આ નોટિસ પણ કહેવા પૂરતી જ આપવામાં આવી છે, કારણ કે એક સાથે 70 કરતા વધુ વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા હતા એવું જિલ્લા વિકાસ અધિકારી સ્વીકાર્યું છે. સાથે સાથે પ્રાથમિક શિક્ષણ વિભાગના આચાર્ય છે તેમને પણ આ મામલે સ્વીકાર કર્યો હતો કે શાળાની અંદર આટલા મોટા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ સંચાલક છે તેની બહુ મોટી ભૂલ છે. જિલ્લા પોલીસ વડાએ પણ ફોનની અંદર જણાવ્યું હતું કે તેઓ પગલા ભરશે, પરંતુ સરકારનો પોતાનો જ વિભાગ છે, સરકારી શાળા છે અને તેને જ બચાવવા માટે આ ખેડૂત તંત્ર મેદાને પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. એટલે માત્ર નોટિસ આપી છે, આમાં તો ધરપકડ થઈ જોઈએ આચાર્યની, શિક્ષકોની સામે કાર્યવાહી થઈ જોઈએ, આવી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી એટલે તંત્ર ભીનું સંકેલી રહ્યું છે. શિક્ષણ વિભાગ સામે સૌથી મોટા સવાલો છે. ચોક્કસથી મયુર, એક સવાલથી પણ થઈ રહ્યો છે કે ક્યાંક આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર હતી તંત્રએ પ્રશાસન દ્વારા, પરંતુ ક્યાંક માત્ર નોટિસ આપવામાં આવી રહી છે, ક્યાંક ગુનો દાખલ કરવામાં નથી આવ્યો, તેને લઈને હવે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બિલકુલ આમાં સીધો ગુનો દાખલ કરવાનો હોય છે. જિલ્લા પોલીસ વડાએ અનેક લોકોની સામે ગુના દાખલ કર્યા છે, શહેર પોલીસે પણ ગુના દાખલ કર્યા છે, અનેક લોકો કારણ વગર જયારે નીકળે છે તેની સામે ગુના દાખલ થયા છે. પરંતુ આ કિસ્સાની અંદર બાળકોનો જીવ જોખમમાં મૂકવાનો, લોકડાઉન બંધ કરવાનો, સાથે સાથે કલમ 144 છે તેનો દુરુપયોગ, આ ત્રણ ગુનાઓ સીધી રીતે દેખીતી રીતે સામે આવી રહ્યા છે. સાથે સાથે કેન્દ્ર સરકારનો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે તેનો પણ સીધો ભંગ થવામાં જોવા મળી રહ્યો છે. છતાં પણ તંત્ર છે કે ગુજરાતની ભૂમિકામાં હોય, જિલ્લા પોલીસ વડાને આ કંઈ દેખાતું ન હોય તેવું લાગી રહ્યું છે. ચોક્કસથી મયુર, ચોક્કસથી આ ઘટનાને લઈ હવે આ નોટિસ પાઠવવામાં આવી છે, તે બાદ કહી શકાય કે પોલીસ તંત્ર છે રાજકોટમાં ક્યાંક ઢીલું સંકેરી રહ્યું છે આ ઘટનાને. બિલકુલ સંપૂર્ણપણે આ પ્રકરણને ભીનું સંકેલીને સરકાર પોતાનો બચાવ કરી રહ્યો હોય, જિલ્લા વહીવટી તંત્ર પોતાનો બચાવ કરી રહ્યો હોય તેવું આમાં લાગી રહ્યું છે. જમયુર, આભાર જાણકારી આપવા બદલ. તો ફરી એક વાર, ખૂબ જ ગંભીર આ ઘટના હતી. લુધિકાના પાડીમાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, પરંતુ આચાર્યને માત્ર નોટિસ પાઠવવામાં આવી.